नमस्कार, न्यूज बुलेटिन में आपनुं स्वागत छे। हूं छुं पंकज। शुरुआत करीशुं महत्वपूर्ण समाचारथी। गुजरातनी फार्मा कंपनी जायडसे पोताना कोरोना विरोधी वेक्सिन जायकोवडीना इमरजन्सी उपयोग माटे ड्रग कंट्रोलर जनरल ऑफ इंडियानी मंजूरी मांगी छे। जायडसे पोतानी आ वेक्सिनने दुनियानी पहली प्लाज्मिड डीएनए वेक्सिन गणावी छे। जायडसनो दावो छे कि जायकोवडी वेक्सिन कोरोनाना नवा वेरियंट अने खास तो डेल्टा वेरियंट सामे पण असरकारक छे। आ उपरांत जायकोवडी 12-18 वर्षनी वयना बाळकों माटे पण सलामत होवानो दावो करायो छे। 12-18 वर्षनी वयना 1000 बाळकों पर रसीनुं ट्रायल करवामां आव्युं छे। अगत्यनी वात ए पण छे के 3 डोजनी जायकोवडी वेक्सिन इंट्राडर्मल वेक्सिन छे, जेने फार्माजेट नीडल फ्री सिस्टमनो उपयोग करीने आपी शकाय छे, जेनाथी रसी लेवी दर्द रहित अने आडअसर विनानी बनी रहेशे। जायकोवडी जे प्लाज्मिड डीएनए प्लेटफॉर्म पर तैयार कराई छे, ते प्लग एंड प्ले टेक्नोलॉजी पर आधारित छे। आ टेक्नोलॉजी COVID-19 अने तेना अलग अलग म्यूटेशन्सनो सामनो करवा माटे असरकारक होवानो जायडसे दावो कर्यो छे। जायडसनुं मानीए तो जायकोवडी माटे कंपनीए देशना 50 केन्द्रोमां देशनुं सौथी मोटुं क्लिनिकल ट्रायल हाथ धर्यो हतुं। वेक्सिनना त्रीजा क्लिनिकल ट्रायलमां 28,000 स्वयंसेवकों पर रसीनुं ट्रायल करवामां आव्युं। जायडस वर्षे जायकोवडीना 10-12 करोड़ डोजना उत्पादननुं आयोजन करी रही छे। वेक्सिननी अछतना कारणे दररोज लोकोने धरमधक्का खावा पड़ी रह्या छे। एक बाजु अमदावाद कोर्पोरेशन द्वारा लोकोने वेक्सिन लेवा माटे प्रोत्साहित करवामां आवे छे अने बीजी बाजु रसीनी अछतना पगले वेक्सिनेशन सेंटर पर रसीकरण बंधना पाटिया दिखाई रह्या छे। एवामां लोको भारे मूंझवणमां मुकाया छे, कारण के एक बाजु रसीनो बीजो डोज लेवा लोकोने मेसेज आवे छे, परंतु ज्यारे तेओ रसी लेवा माटे जाय छे त्यारे रसीकरण ज बंध होय छे। અમદાવાદમાં અલગ અલગ સેન્ટરો પર વહેલી સવારથી જ લોકો રસી લેવા કતારો લગાવી દેતા હોય છે, પરંતુ 3-4 કલાકની રાહ જોયા બાદ પણ તંત્ર દ્વારા એવું કહી દેવામાં આવે છે કે રસી ઉપલબ્ધ નથી। હવે આવા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। એક તરફ કોરોનાની વેક્સિન લેવા માટેનું જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે અને બીજી તરફ જે છે તે અર્બન હેલ્થ સેન્ટરો ઉપર જે છે કે ત્યાં વેક્સિન જ નથી, અને આપ જોઈ શકો છો કે આ પ્રકારના બોર્ડ જે છે તે ઘણી જગ્યાએ લગાવી દેવામાં આવ્યા છે। અમદાવાદના નવા વાડજનું આ અર્બન હેલ્થ સેન્ટર છે કે જ્યાં સાફ લખવામાં આવ્યું છે કે વેક્સિનેશનની કામગીરી જે છે બંધ છે, અને આપ જે જોઈ શકો છો કે આટલી મોટી સંખ્યામાં લોકો જે છે તેઓ વેક્સિન માટે આવ્યા છે, કારણ કે તેઓને કોઈ પણ પ્રકારની અગાઉથી જાણકારી આપવામાં આવી ન હતી કે વેક્સિનેશનની કામગીરી બંધ છે, અને તેના કારણે તેઓએ ધક્કો ખાવાની ફરજ પડી છે। શું કહેશો, વેક્સિનેશન માટે આવ્યા હતા વેક્સિન લેવા માટે? હલો, હું માં કાર્ડ કરવા માટે 5મી વખત આવ્યો છું, પણ અહીં આગળ કોઈ જવાબ મળતો નથી। વેક્સિન માટે આવ્યા હતા? શું ખાલી સરકાર વાયદા જ કરે છે કે બધે વેક્સિન મળે છે, પણ કોઈ આપતું નથી? અહીંયા આવે તો કે 10 વાગે તપાસ કરો। તમે વેક્સિન માટે આવ્યા હતા? શું તકલીફ? 5 દિવસથી આવી છે, જવાબ નથી આપતા ને? ના, નથી, બંધ છે, બંધ રાખે છે, વેક્સિન આવેલ નથી, તો અમને જવાબ આપો કે કે દિવસે આવવાની છે, એટલે અમે એ દિવસે લેવા આવીએ, એમ મેં કહી દો। તમે કેટલા દિવસથી ધક્કા? 5 દિવસથી એમ જા, અને વહેલી સવારમાં 5 વાગ્યામાં આવીએ છીએ, એ અમે કેવી રીતે આવતા છું? લેડીઝના અનેક પ્રશ્ન હોય, સવારમાં શું કામ ન હોય, કોણ કરવા વાળું છે, ઘરમાં કોઈ કરવા વાળું નહીં ભાઈ, એટલે પછી રોજ આવો, રોજ જાઓ, પાછા રોજ આવો, રોજ પાછા જાઓ, અને કોઈ ચોક્કસ દિવસ આપો કે ભાઈ 2 દિવસ પછી આવજો, એટલે તમને 8 વાગે આવજો, તમે 10 વાગે આવો, તપાસ કરો, પાછા જાઓ, તપાસ કરો, પાછા જાઓ, એવો રોજ કોઈ ક્યાંથી ટાઈમ? અને ટીવીમાં આટલી બધી જાગૃતિ માટેની જાહેરાતો આપો છો કે તમને હવે વેક્સિન મળી જશે, તમે જરૂર લો, તમે આમ કરો, તમે તેમ કરો, અને ત્યાં આગળ બોલવામાં બધું બરોબર છે, અહીંયા અંધારું છે, તો આવું કેમ? શું કહેશો દાદા? વેક્સિનેશન માટે સરકારના પોકર દાવા છે, બીજું કશું નહીં, ખાલી કહે છે એટલું જ, કશું થતું નથી। તો અહીંયા બોલાવીને અહીંયા એમ આજે આ લખ્યું ને, એ અભી આજે લખ્યું છે, બાકી 30-6 સુધી એ લોકોનું લખેલું હતું, હવે અત્યારે આગળ 1 દિવસ એડવાન્સ લખ્યું હોય તો અમને ખબર પડે કે ભાઈ નહીં આવે, ચલો જોઈ જતા રહીએ અમે। તમે શું કહેશો? અમારા બાબાને સ્ટુડન્ટ વિઝા આવી ગયા છે, અને એક ડોઝ પી લઈ લીધો, હવે બીજો ડોઝ લેવા માટે હું લગભગ 1 અઠવાડિયાથી 1 વીકથી બધી જગ્યાએ ફરી સાચવ્યા,
અને કોઈ જવાબ નહીં આવતા બધી જગ્યાએ. વ્યક્તિઓ માટે તો સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી છે એવું કહેવાયું છે. અરે પણ જઈએ જવાબ તો અરખો મળો જો હોય આ એટલે કોઈ આ ડોક્યુમેન્ટ લાવો બરાબર. હવે એ ડોક્યુમેન્ટ વાળા હાજર નહીં હોતા અમુક ટાઈમે. અને હવે અમને કીધું કે કારગિલ પેટ્રોલ પંપની સામે મળે છે 1-3 માં. હવે જોઈએ આજે શું થાય છે. તો જે પ્રકારે લોકોમાં નારાજગી સાફ જોવા મળી રહી છે કારણ કે વેક્સિનેશનની કામગીરી જે છે તે બંધ રાખવામાં આવી છે અને એક તરફ જાહેરાતો કરવામાં આવે છે કે વેક્સિન લેવાની જાગૃતિ લોકોમાં ફેલાવવામાં આવી રહી છે અને બીજી તરફ જે છે તે આ નવા વાડજ જેવા અનેક એવા જે છે અર્બન હેલ્થ સેન્ટરો જે છે વેક્સિનેશન સેન્ટરો છે કે જ્યાં કામગીરી બંધ હોવાના કારણે લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વાત હવે સુરતની. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે. ઉમરાળા વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં રાત્રિ કર્ફ્યુમાં ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યો છે. જેલમાંથી છૂટેલા આરોપી માટે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી. સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે ઉમરવાળા વિસ્તાર જેમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી. એ પણ રાત્રે 1:27 રાતના 1:30 આ પ્રકારે ઉજવણી થાય છે. અસામાજિક તત્વોનો આ આતંક કહેવાય. ઉમરાળા વિસ્તારનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે. હજુ એક દિવસ પહેલા જ એક બુટલેગર જાહેરમાં જન્મદિવસ મનાવતો હતો અને એ વિડીયો પણ વાયરલ થયો. સંવાદદાતા કીર્તેશ સુરતથી અમારી સાથે જોડાયા છે. કીર્તેશ, આ અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, વારંવાર આ પ્રકારના વિડીયો આવી રહ્યા છે, હવે તો જેલમાંથી બહાર આવી રહેલા આરોપી માટે પણ ઉજવણી થઈ રહી છે રાત્રે, શું વધુ વિગતો આવી રહી છે? બિલકુલ પંકજ, સુરતમાં કાયદાની પરિસ્થિતિ દિવસે ને દિવસે લથડી રહી છે. પોલીસ નિષ્ક્રિય છે, પોલીસ કાર્યવાહી નથી કરતી, તેને લઈને અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. બુટલેગરો જાહેરમાં જન્મદિવસ ઉજવતા હોય તે વાત તો કદાચ આપણે માનવામાં આવે, પણ ઉમરવાડા જે સડાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું ઉમરવાડામાં જે નવી જન્મ પામેલી ગેંગ છે, કડવા ગેંગનો મુખ્ય સૂત્રધાર જેલમાંથી છૂટીને આવ્યો હતો, તેને વધાવવા માટે તેના સાગરીકોએ રાત્રે 1:27 ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. પણ આ વિડીયો જયારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. જોકે એ જ વિસ્તારના કોર્પોરેટર લાલકાન પઠાણ પર હુમલો કરવાને લઈને આ માથાભારે ઇસમ ચર્ચામાં આવ્યો હતો. જેલવાસ ભોગવીને આવ્યા બાદ છૂટીને આવતાની સાથે જ તેને જે રીતે વધામણા કરવામાં આવે છે, એટલે કે આવા અસામાજિક તત્વો પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ભગવાન જી કીર્તેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો સુરતમાં આ રાત્રે જે ઉજવણી થઈ રહી છે આ મામલે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે રાત્રિ જ્યારે કર્ફ્યુનો માહોલ હોય તેવા સંજોગોમાં એક આરોપીનું અહીંયા ઉજવણી કરવામાં આવે છે. આરોપીને બહાર જેલમાંથી બહાર આવ્યો છે, જાણે કોઈ પરમવીર ચક્ર લઈને આવ્યો હોય એ પ્રકારે અહીંયા અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે, ઉજવણી કરી રહ્યા છે. આ બિલકુલ સાંખી ન લેવાય.